જૂનાગઢના ભેસાણ તાલુકાના ગડથ ગામે થયેલી હત્યાના આરોપી ગણતરીની કલાકોમાં પકડતી પોલીસ. જૂનાગઢના ભેસાણ તાલુકાના ગઠદ ગામે બે દિવસ પહેલા થયેલા પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપ મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યાના બે આરોપીને ઝડપી લેતા જૂનાગઢ એસઓજીની ટીમ ભેસાણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી દબોચી લીધા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વ સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીએ કબૂલ્યું હતું. સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ ભેસાણ પીએસઆઈ કાતરિયા અને એસઓજીના પીઆઈ પી કે ચાવડા, પીએસઆઈ એસ એ સોલંકીની ટીમે શકમંદોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કાલે સાંજે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેના ગામના છતિયારા ગોરખ જસુક બસિયા અને રાજુ બાગુ બસિયા અને બગસરા રોડ પર આવેલા રાફડીયા ચોકડી ખાતેથી બાતમીના આધારે દબોચી લીધા. મૃતક વિનુભાઈ ડોબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી તેમની હત્યા કરી નાખી હોવાનું આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ગઈ તારીખ 13 માર્ચ 2024 રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળદ ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી. તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ જસુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે. આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે. હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણજના વિનુભાઈ સાથે અગાઉ લચણચોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખના 13/3/2024 રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવે છે. કાસમોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.